समाचारमां आगळ વધી અમદાવાદની હવા પ્રદૂષિત બની છે। મોડી રાત્રે અને વહેલી સવારે ફેક્ટરીઓમાંથી છોડાતા ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે। આજે અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તાનો આંક સરેરાશ 140 ની આસપાસ નોંધાયો છે। ગ્યાસપુર રખિયાલ ચાંદખેડા વિસ્તારમાં સૌથી વધુ 150 થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। हवा प्रदूषित થવાથી શ્વાસની બીમારી ધરાવતા લોકોને તકલીફ પડી શકે છે। મહત્વનું છે કે 0 થી 50 એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો હવા સારી કહેવાય, 50 થી 100 એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો ગુણવત્તા સામાન્ય કહેવાય, અને 100 થી 200ની વચ્ચે જ્યારે એક્યુઆઈ નોંધાય છે ત્યારે હવાની ગુણવત્તા ખરાબ કહેવાય છે। વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા દર્શિલ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। દર્શિલ, તહેવારો નજીક છે, ફટાકડા કે તમામના કારણે પ્રદૂષણ ફેલાય એ પહેલા જ અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 100 થી 200ની વચ્ચે છે। કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે અત્યારે? विधि पहला तो कही दू कि जे प्रमाणे दिवाळीना दिवसो नजदीक आवी रह्या छे तेनी पहला तंत्रए आ हवा प्रदूषण मामले विशेष ध्यान आपवू पड़शे, कारण के हाल में सतत आ हवा प्रदूषण जे छे ते आंकड़ो सतत वधी रह्यो छे। हालनी जो बात करवामां आवे तो सौथी वधारे ग्यासपुर रखियाल चांदखेड़ा आ जे विस्तारो छे ज्यां 150 थी वधारे एटले के लगभग 160-180 नी आसपास एर क्वॉलिटी इंडेक्स में आंकड़ो नोंधाई रह्यो छे, जे खूब खराब कही शकाय छे अने आ आंकड़ो चिंतानो विषय पण छे। आ बाबते तंत्रए पण क्यांक ध्यान दे लीधुं छे, एक कार्यवाही पण करी छे। खास करीने कंस्ट्रक्शन साइट जे छे त्यां जे प्रदूषण न फैले तेना माटे ग्रीन नेट बांधवानी अने अन्य कामगीरीनी, पण जे प्रमाणे शहेरनी अंदर फेक्टरीओमांथी धुमाड़ा छूटी रह्या छे अने खास करीने ठंडकनी ज्यारे शरूआत थाय त्यारे हवा घट बने अने हवा घट बनवाना कारणे आ जे प्रदूषण जे छे ते हवामां ऊपर जई नथी शकतुं अने जमीननी अने हवानी वच्चे रहे छे, तेना कारणे आ जे हवा प्रदूषण जोवा मळतुं होय छे ज्यारे ठंडीनी शरूआत थाय, शियाळानी शरूआत थाय त्यारे। એટલે કે આ એક બાબત છે, અને સાથે દિવાળીમાં જ્યારે ફટાકડા ફૂટશે ત્યારે પણ કદાચ આ પ્રકારની પરિસ્થિતિ અથવા તો આનાથી પણ વધારે પરિસ્થિતિ ખરાબ જોવા મળી શકે છે। જો તંત્રએ આ બાબતે ધ્યાન ન આપ્યું, સતત મોનિટરિંગ ન કર્યું અને વિશેષ પ્રકારના પગલાં ન લીધા તો એટલે આ પ્રમાણેનો માહોલ જે છે તે હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અને નિષ્ણાતોનું પણ ક્યાંક એવું પણ કહેવું છે કે જે પ્રમાણે આ હવા પ્રદૂષણ છે સામાન્ય લોકોને તો અસર કરશે જ, પરંતુ જે શ્વાસના દર્દીઓ છે, દમના દર્દીઓ છે, તેમને વિશેષ અસર કરી શકે છે। જે તમામ લોકોએ માસ્ક પહેરવું જોઈએ, માસ્ક પહેરવાથી હવા જે છે તે શ્વાસમાં ન જાય, શરીરમાં ન જાય અને તેની અસર જે છે તે ઘટાડી શકાય। અને સાથે જ આ પ્રમાણે કહી શકાય જે પ્રકારે માહોલ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે, ક્યાંક દિલ્હી જેવી પરિસ્થિતિ નહીં પરંતુ તેના કમ્પેરિઝન જેવી પરિસ્થિતિ બની શકે છે। જો તંત્રએ આ બાબતે વિશેષ પ્રકારે ધ્યાન ન આપ્યું, કામગીરી ન કરી તો આ ઉપર નિષ્ણાતોનું માનવું છે। એટલે કે હાલમાં હવા પ્રદૂષણની જો વાત કરવામાં આવે તો હવા પ્રદૂષણ અમદાવાદમાં સતત વધી રહ્યું છે, જેણે લોકોની ચિંતા વધારી છે, નિષ્ણાતોની ચિંતા વધારી છે, સાથે તંત્રની પણ ચિંતા વધારી છે, જે દૂર કરવી તેટલી જરૂરી છે। વિધિ બિલકુલ દર્શિલ, આગળ પણ આપણી પાસેથી વિગતો મેળવીએ છીએ। તો અત્યારે ગ્યાસપુર રખિયાલ સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 150ની આસપાસ નોંધાયો છે। કોરોના નથી પરંતુ અત્યારે માસ્ક તમને રક્ષણ આપી શકે છે આ પ્રદૂષણની સામે।